નમસ્કાર, હું છું કલ્પના અને સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. પાટણ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો થયો પ્રારંભ, તો જિલ્લાના 1500 વિદ્યાર્થીઓને કુલ 23 ઇવેન્ટમાં લેશે ભાગ. અને પાટણ નગરપાલિકા ખાતે મળી સામાન્ય સભા, તો યુનિવર્સિટીમાં પાલિકાના પ્રતિનિધિ તરીકે મનોજ પટેલ યથાવત. હવે જોઈશું સમય ગુજરાત ન્યૂઝ વિસ્તારથી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી પાટણ દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થવા પામ્યો છે. અને પાટણ જિલ્લા જજ ઉપાધ્યાય, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ કલા મહાકુંભને ખુલ્લો મૂક્યો હતો. આ કલા મહાકુંભમાં પાટણ જિલ્લાના 1500 જેટલા કલાકારોએ 23 જેટલી અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રમતગમત અને કલા ક્ષેત્રે રૂચિ જાગે, તેમને પ્રોત્સાહન મળે તથા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે કળા ક્ષેત્રમાં આગળ વધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે. અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા વહીવટીતંત્ર પાટણ આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી પાટણ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ 2019નું ઉદઘાટન આજરોજ તારીખ 24/1/2020ના રોજ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન શ્રી બીએસ ઉપાધ્યાય સાહેબ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને અન્ય માન્ય શ્રી કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પાટણ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી પાટણ અને ફેમિલી કોર્ટ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એકે ગુપ્તા સાહેબ અને અન્ય મહાનુભાવોના દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર અંદાજિત 1500 જેટલા સ્પર્ધકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે આવ્યા છે. આ સ્પર્ધા જુદા જુદા વિભાગની અંદર વહેંચાયેલી છે, જેમાં કુલ 23 સ્પર્ધાઓનું આયોજન જિલ્લા કક્ષાએ થયેલું છે, જેમાં 14 સ્પર્ધાઓ તાલુકા કક્ષાએ થઈ પસંદગી પામી જિલ્લા કક્ષાએ લાવી છે. બાકીની આમ કુલ 23 સ્પર્ધાઓનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે, જેમાં પસંદગી પામેલ કલાકારો પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માંડી જશે. ત્યારબાદ તબક્કા વાઇઝ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ત્યાંમાંથી પસંદગી કરવામાં આવશે. આમ પાટણ જિલ્લાના 99 તાલુકામાંથી મોટી સંખ્યામાં કલાકાર ભાઈઓ બહેનો ભાગ લેવા માટે આવેલા છે. આમ રાજ્ય સરકાર દ્વારા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે છેલ્લા 3 વર્ષથી આ કલા મહાકુંભ યોજાઈ રહ્યું છે. આ વર્ષે પણ કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે નોકર પુરસ્કારની પણ યોજના આની સાથે જોડાયેલી છે. સિદ્ધપુરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને સોના ચાંદીનો વેપાર કરતા સોની વેપારીને ગેર તારીખ 21 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે અજાણ્યા બાઇક સવારોએ છરી વડે હુમલો કરી વેપારી પાસેથી રૂપિયા 2 લાખની રોકડ તેમજ રિપેરિંગમાં આવેલા દાગીના મળી કુલ રૂપિયા 2,15,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે સોની વેપારીએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ રીતે તપાસ હાથ ધરી આ લૂંટ ચલાવનારા દેવાંશી દેવ તેમજ વ્યાસ સંજય તથા પ્રવીણ વાળાઓને ગુનામાં વપરાયેલા હથિયાર તેમજ બાઇક સાથે ઝડપી લઈ લૂંટમાં ગયેલ રૂપિયા 1,68,000 ઝાની રિકવરી કરી છે. પોલીસે આ ત્રણેય ઇસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો પોલીસની ઉલટ તપાસમાં અન્ય ગુનાના ભેદ ખુલે તો નવાય નહીં. હાલમાં તપાસ ચાલુ છે. જે દેવનો વ્યાસ છે તે આની પહેલાના ઘણા ગુનાઓમાં સંડોવાયેલો છે. આ ઉપરાંત જે બીજા બે છે કે જેમ કે સંજય ઓડ અને પ્રવીણ ઓડ, તે બી ક્યાં ક્યાં ગુનાઓમાં સંડોવાયેલા છે તેની તપાસ કામગીરી હાલમાં ચાલુ છે. રિમાન્ડ કેટલા દિવસમાં મંજૂર થાય છે? રિમાન્ડ જે છે એ 3 દિવસ એટલે કે 26 તારીખ સુધીના મંજૂર થયેલા છે. સર, આરોપી કબૂલે છે કે પાવડરના નશાના કારણે લૂંટ અંજામ આપ્યો? મેડિકલ માટે અમે લોકોને મોકલી આપ્યા છે. ઘણી વખતે આરોપીઓ જે છે એ જનરલ એક્સેપ્શન કે જે આઈપીસીમાં છે તો એમાં બચવા માટે એ સીઆરપીસી બચવા માટે એવું કહેતા હોય છે કે નશામાંથી કર્યું છે, પરંતુ એ મેડિકલ રિપોર્ટ આવી વાત સાબિત થશે.
સિપુરમાં આવી ઘણી બધી જગ્યાએ પાવડર જે નશીલી વાત કરવામાં આવે તો મળતા હોય છે. હાલમાં પોલીસ દ્વારા જે છે એ વારંવાર આ અંગેની ડર રાખવામાં આવે છે અને હાલમાં એક પણ જગ્યાએ જો આ પાવડર કે વસ્તુ મળતા નથી અને જો મળતા હશે તો પોલીસ દ્વારા તેની પર કાર્યવાહી કરશે. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી છાસવારે કેનાલોમાં ગાબડા પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેને પગલે નર્મદાના અધિકારીઓ સામે ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે. અને જો વાત કરવામાં આવે તો ગત ચોમાસુ સિઝનમાં ખેડૂતોને સતત વરસાદના કારણે લીલો દુષ્કાળ પડતા ખેડૂતોની ખેતી ઉપર પડતા પર પાટું પડ્યું છે ત્યારે, પરંતુ શિયાળાની સિઝનમાં ખેડૂતોને નર્મદા કેનાલના પાણી ઉપર આશા હતી, જેને લઈને ખેડૂતોએ શિયાળામાં મોંઘા ભાવના બિયારણો લઈને રવિ પાકમાં જીરું, ઘઉં, રાયડા જેવા પાકની વાવણી કરી હતી. પરંતુ નર્મદાના અધિકારીઓના કામોના લીધે આજે સાંથલી ડિસ્કિટ કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે, જેમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. આ ખેતર છે એમાં 15 થી 20 વીઘા જમી છે, એમાં ઘઉં જીરું વાવલ હતું, એમાં પાણી ભરાતા નુકસાન બહુ થશે. કેટલા લાખનું નુકસાન ગણી શકાય? અંદાજે આ ખેતરને બીજા ગણીએ તો 15-20 લાખનું નુકસાન થઈ શકે. તમારે શું શું વાવેલું હતું? અમારે જીરું ને ઘઉં. બરાબર. શેનાથી આ પાણી ભરાણ્યું? આ પાણી કેનાલ તૂટતા ગાબડો પડ્યો ને, અંદર કચરા બહુ બધું થતા ગાબડો પડી જવું. સમય ગુજરાતની સાથે નાથાલાલ ઠાકોર, રાધનપુર. દાહોદ નગરના ઝાલોદર રોડ સ્થિત નવજીવન કોલેજના પટાગણમાં સવારે 10 વાગ્યાથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દાહોદ જિલ્લામાં રેડ ઝોનમાં રહેલા 4000થી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પોષકવાલી આપવામાં આવ્યા હતા. સરકારી અધિકારીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી 1047 પાલકવાલી બન્યા છે. આ પાલકવાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે. આ ઉપરાંત દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિકાસ કામોનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યું હતું, જેમાં રૂપિયા 61.27 લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, રૂપિયા 81.26 લાખના ખર્ચથી બનેલા 7 ટાળા પોલીસ સ્ટેશન, રૂપિયા 47 લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા દાહોદની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાલક વાલીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત રન ફોર પોષણમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કારથી નવાજ્યા હતા. મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગેઝિન સહયર ગોષ્ઠી અને ટેક હોમ રાશન રેસીપી બુક પોષણ અભિયાન કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણની દ્રષ્ટિએ દત્તક લેવા માટેનું ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવા, રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે અને મંત્રી બચુભાઈ ખાબર, દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમય ગુજરાતની સાથે નયન મુંડા, દાહોદ. સમાચારનો સિલસિલો આમ જ થવાત રહેશે. તે પહેલાં રોકાઈએ એક કોમર્શિયલ બ્રેક માટે. ફેબ્રિક હાઉસ, મોટા શહેરો સુધી લાંબા થવાની શી જરૂર જ્યારે પાટણમાં હોય ફેબ્રિક હાઉસ, જ્યાં આપને ડ્રેસ, ચણિયા ચોળી, શેરવાની, જબ્બાકોટી બનાવવા માટે અનેક રંગો તથા ભાથીગટ ડિઝાઇનમાં ઉપલબ્ધ બ્રોકેટ, કોટન, સિલ્ક, શાર્ટિન, મશરૂ વગેરેમાં અઢળક પસંદગીની સુવિધા, સાથે સાથે મનમોહક ફેન્સી દુપટ્ટા, લેશ તેમજ ઇમિટેશન જ્વેલરીની અનેક વેરાયટી, અને હા, દરેક જાતના કાપડ ડાઈંગ કરી આપવામાં આવશે. તો કોઈ પણ પ્રકારનું કાપડ ખરીદતા પહેલા એકવાર અવશ્ય મુલાકાત લો. ફેબ્રિક હાઉસ, ગીવટા નાકા, મેઇન બજાર રોડ, પાટણ. मैं कब से कह रही थी ऐसे हैवी ड्यूटी काम के लिए किसी एक्सपर्ट को बुलाओ. हेलो जी, आपका मित्सुबिशी हैवी ड्यूटी एसी रेडी टू रोल जी. वैसे ये 1.5 टन का एसी इस लिविंग रूम के लिए काफी होगा. हैवी ड्यूटी कूलिंग जी, 1.5 टाइम्स ज्यादा एरिया की कवरेज जी. तो फिर तो बिल भी होगा. हैवी ड्यूटी जी? नहीं, हैवी ड्यूटी सेविंग्स जी. इंडिया का फर्स्ट हैवी ड्यूटी हाइब्रिड एसी, मित्सुबिशी हैवी ड्यूटी एसी विद लॉन्ग रीच एयरफ्लो एंड 3D कूलिंग. मित्सुबिशी हैवी ड्यूटी, लिव लाइफ हैवी ड्यूटी.
क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, बीमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। रिया इलेक्ट्रॉनिक्स, जेमा तद्दन व्याजबी भावे દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી। રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ। માં દેવી શક્તિ જ્યોતિષ, 151% કામની ગેરંટી। મારું કરેલું અચૂક રહેશે। બધાથી પહેલા કામ, વાતો નહીં, ધક્કા નહીં, ખોટા ખર્ચ નહીં। સમય સાથે કામ, દરેક વાત ખાનગી રહેશે। વશીકરણ, છૂટાછેડા, મોટચોટ, લવ પ્રોબ્લેમના સ્પેશિયાલિસ્ટ। સ્વતન મુક્તિ માટે તુરંત મળો। ભટકતી આત્માથી મુક્તિ, કલાકોમાં કોઈ કામ થતું નથી। નવા નામથી ચેતરાશો નહીં। પાટણમાં 23 વર્ષથી જૂના અને જાણીતા જ્યોતિષ, દરેક કામ ફક્ત ₹700માં। સ્થળ માં દેવી શક્તિ જ્યોતિષ, વેરાઈ ચકલા રોડ, 107 વ્યાસ મૂર્તિ એપાર્ટમેન્ટ, પાટણ। મોબાઈલ નંબર 94-297-25-573। બ્રેક બાદ સમય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકાની સામાન્ય સભા આજ રોજે પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ગત વર્ષની કામગીરીની બહાલી આપવામાં આવી હતી અને સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલિકા પ્રમુખ દ્વારા નવીન ચીફ ઓફિસરનો પરિચય કેળવ્યો હતો। ત્યારબાદ વિવિધ વિકાસના કામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં શહેરના ઓજી વિસ્તારોમાં ચાલતા ભૂગર્ભની કામગીરીને લઈને સભ્યો દ્વારા GUDC કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો અને ખોદકામ કરી યોગ્ય પૂરણ ના કરવામાં આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ ઉપરાંત પાટણ શહેરમાં જાહેર માર્ગો ઉપર લગાવવામાં આવતા બેનરો પણ તાત્કાલિક ધોરણે ઉતારી લેવા આદેશ આપવામાં આવ્યો હતો। તો શહેરના આનંદ સરોવર ખાતે કપડાની પણ હટાવી લેવા પ્રમુખ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં પાટણ નગરપાલિકામાંથી યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે મનોજભાઈને હટાવવાના કામમાં મધુભાઈ દ્વારા કરાયેલ દરખાસ્ત સામે થયેલ મતદાનમાં 70-19 મતથી મનોજભાઈ પટેલ યથાવત રહેવા હતા। પાટણ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં એજન્ડાના 70 કામો હતા અને વધારાના 26 કામો હતા। મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। ફક્ત 70 નંબરનું કામ હતું યુનિવર્સિટી કોર્ટ ઉપરથી મનોજભાઈ પટેલને બદલવાની અને નવા નિમણૂક કરવાનું, પણ એનું મતદાન કરાવતા કોંગ્રેસના 70 સભ્યો અને ભાજપના 19 સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરી હતી। 4 સભ્યો તથા હતા, એ દરખાસ્ત મધુભાઈ પટેલની ફગાવી દેવામાં આવી હતી અને યુનિવર્સિટી કોર્ટ ઉપર મનોજભાઈ ચાલુ રહેવામાં હતા। એ સિવાય બધા જ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। ટેન્ડરના કામો છે, કરોડ રૂપિયાના વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે। ખાસ વિશેષ હેરિટેજ રોડ ઉપર લોખંડના પોલ ઉપર LED લાઇટ લગાવવાનું કામ 70 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં આ કામ મંજૂર થતાં શહેરની શોભામાં વધારો થશે। દેશ વિદેશથી આવતા લોકો સારી છાપણી નગરપાલિકાની જશે। આ ઉપરાંત કન્સલ્ટન્ટ ન હોવાના કારણે ઘણા સમય પહેલાંથી વિકાસના કરોડો રૂપિયાના લગભગ 3500 કરોડના કામો અટકી પડ્યા હતા, એ વિકાસના કામોને હવે ગતિ મળશે અને 3 પેનલની જે હતી કન્સલ્ટન્ટની આવેલી, એમાં 3 જણને એરબનના ભાવે કન્સલ્ટન્ટ તરીકે પેનલ બનાવી એપોઇન્ટમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને 3 જણ સરખા ભાગે વિકાસના કામો સોંપી દઈશું, જેના કારણે ઝડપથી વિકાસના કામો પૂર્ણ થશે અને આગામી સમયના પાટણનો જે વિકાસ થોડા ટાઈમે કન્સલ્ટન્ટ ન હોવાના કારણે જે કામો અટકી પડ્યા હતા તે પૂર્ણ વેગથી ચાલુ થશે। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામના દેવદાન બકોત્રા છેલ્લા 4 વર્ષથી CRPFમાં ફરજ બજાવી રહ્યા હતા। હાલમાં મુકેશ અંબાણીના બંગલે ફરજ પર હોય ત્યાં કોઈ કારણોસર મિસ ફાયરિંગ થતાં દેવદાનભાઈ બકોત્રા ઘાયલ થતાં સારવાર ચાલી રહેલ હતી। સારવાર દરમિયાન તેમનું મોત નિપજવા પામ્યું છે। CRPF જવાન દેવદાન બકોત્રા અવસાનની જાણ થતાં દેવદાન બકોત્રાને શ્રદ્ધાંજલિ આપતા ફોટા ગત સાંજથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા। આજે સવારે દેવદાન બકોત્રાના પાર્થિવ દેહને આજે સવારે પોતાના વતન ડેરવાણ ગામે લાવવામાં આવેલ હતા, જ્યાં શહીદ જવાન દેવદાનને પુષ્પહારથી ધારાસભ્ય મામલતદાર તેમજ કુટુંબીજનો અને ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ આપી હતી। બાદમાં અગ્નિસંસ્કાર માટે સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ બનાવથી સમગ્ર ડેરવાણ તથા તાલુકાભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે। સમય ગુજરાત ન્યૂઝ સાથે ગોવિંદ હડિયા, કેશોદ।
માળિયાહાટીના સાસણ રોડ ઉપર રામઝરૂખા ફાર્મ હાઉસ પાસે એક વાડીના ખુલ્લા કુવામાં રાત્રે દરમિયાન સિંહ બાળ કુવામાં પડ્યો હોવાની વાડી માલિકને જાણ થતાં વહેલી સવારે વન વિભાગને વાડી માલિકે જાણ કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહ બાળને બચાવી લીધો હતો. એક વર્ષની ઉંમરના સિંહ બાળને કુવામાંથી બહાર કાઢી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર આપવા બાદ પુનઃ તેમની માતા સાથે મિલન કરાવ્યું હતું. ગઈકાલે બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગે સિંહ બાળ કુવામાં પડ્યો હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારે જંગલ છોડી વનરાજો રેવન્યુ વિસ્તારમાં આંટાફેરા મારતા હોવાના સમાચાર છાસવારે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. સમય ગુજરાતની સાથે રમેશ કારિયા માળિયાહાટીના. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજની હેડલાઇન્સ પર ફરી એક નજર. પાટણ ખાતે જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો થયો પ્રારંભ. તો જિલ્લાના 1500 વિદ્યાર્થીઓએ કુલ 23 ઇવેન્ટમાં લેશે ભાગ. અને પાટણ નગરપાલિકા ખાતે મળી સામાન્ય સભા. તો યુનિવર્સિટીમાં પાલિકાના પ્રતિનિધિ તરીકે મનોજ પટેલ યથાવત. તો આ સાથે જ આજનું બુલેટિન સમાપ્ત કરે છે. રજા આપશો. નમસ્કાર.